વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. એમના ઉદાહરણ વિશે જેમની અંદર પ્રથમ ઉદાહરણ છે આપણું 9.1, એમની અંદર આપણને એવું કીધેલું છે કે આકૃતિમાં દર્શાવેલા અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે? આકૃતિની અંદર આપણને આ રીતની રચના આપી છે, જે આપણે ગાઉસના સૂત્રમાં આકૃતિ જોઈ ગયા છીએ એ જ આકૃતિ છે. પણ પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે નીચેની જે અડધી સપાટી છે એ અડધી સપાટી એને અપરાવર્તક દ્રવ્ય, ખાસ આ બાબતને ધ્યાનમાં લેવાની છે, અડધી સપાટી એને અપરાવર્તક દ્રવ્ય મતલબ કે એની આરપાર જોઈ ન શકાય એ ટાઈપની જે સપાટી છે એના વડે એને ઢાંકી દીધી છે. એટલે સમજો કે નીચેનો જે આ ભાગ છે આટલો હિસ્સો એને એના માર્ગમાં આગળ અહીંયા ધારો કે કોઈ એવી વસ્તુ ગોઠવી દીધી છે આગળ કે જેની મદદથી પ્રકાશ પાછો ફેંકાઈ શકતો નથી, તો વસ્તુ એના પ્રતિબિંબ પર શી અસર પડશે? તો પહેલા આપણે એ વિચારવાનું થાય કે પ્રતિબિંબ મળશે કે નહીં મળે. તો દોસ્તો, એના માટે પ્રતિબિંબ મેળવવાના આપણા જે નિયમો હતા આપણે એને યાદ કરીશું. પહેલો નિયમ, અહીંયા વસ્તુ છે એબી, તો વસ્તુ એબી માંથી નિયમ નંબર 1 પ્રમાણે ચાલે, પ્રથમ કિરણ નીકળે મુખ્ય અક્ષને સમાંતર જાય. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પાછું ફેંકાય. તો આ જે કિરણ છે એના માટે નીચેનો અરીસો કોઈ કામ આપતો નથી, કોઈ ભાગ ભજવતો નથી. બીજું કિરણ અહીંયા છે, ધ્રુવ પી પાસે જેટલાના ખૂણે આપાત થાય એટલાના જ ખૂણે પાછું ફેંકાય. તો તમે સમજી શકો દોસ્તો, ધારી લો કે અહીંયા એક રચના બતાવો, માની લો આ રીતનો અરીસો છે, એ અરીસામાં મુખ્ય અક્ષની નીચે તરફનો જે ભાગ છે એ ભાગ આ જે બ્લુ કલરનો તમને ભાગ દેખાય છે, માની લો કે આ ભાગ એને કાઢી નાખ્યો છે અને ઉપરનો આપણી પાસે અરીસો છે માત્ર. હવે ધારો કે આપણે અહીંયા કિરણ આપાત કરીએ ધ્રુવ પી પાસે, તો તમને આકૃતિમાં દેખાશે જો કે તમારું જે કિરણ આપાત થાય છે એ મુખ્ય અક્ષની ઉપરના ભાગ પર આપાત થયું છે. મતલબ કે અરીસા પર તો કિરણ જાય જ છે. હવે સીધી વસ્તુ છે કે અરીસા ઉપર કિરણ પડે છે એટલે એ કિરણ પાછું ફેંકાશે, અને એ કિરણને પાછું ફેંકવા માટે નીચેના અરીસાની કોઈ જરૂરિયાત છે નહીં. એટલે અહીંયા પાછું ફેંકાયેલું આપણું જે કિરણ છે બરાબર, એ કિરણને અરીસાની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. હા, તમારું કિરણ જે તમે નિયમ નંબર 3 ને લેવા જાઓ તો અહીંયા તમને ત્રીજું જે દેખાય છે એ ત્રીજું તમે જોઈ શકો, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ જે છે તમારું, એ કિરણ અહીંયા નીચેના ભાગ પાસે આપાત થાય છે. તમે જોઈ શકો, જો હવે નીચેના ભાગ પાસે આપાત થાય તો ત્યાં તો અરીસો છે જ નહીં. મતલબ કે આ તમારું કિરણ જે છે એ પાછું ફેંકાવાનું નથી. એટલે અહીંયા હું એને ચોકડી દઉં છું કે આ કિરણ પાછું આવશે નહીં. તો બે કિરણ આપણા પાછા ફેંકાયા, કયા કયા? એક મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું એ, અને બીજું ધ્રુવ પી પાસે આપાત થયું એ. બંને કિરણો અહીંયા ભેગા થાય છે, જ્યાં ભેગા થાય છે ત્યાં આપણને વસ્તુનું એ પ્રતિબિંબ આપશે. અહીંયા ભેગા થઈ જાય છે તો વસ્તુનું પ્રતિબિંબ આપે છે, અને આ પ્રતિબિંબ મેળવવા માટે આ સી માંથી પસાર થતું જે કિરણ છે એનો આપણને કોઈ ઉપયોગમાં હોતો નથી અથવા જરૂરિયાત પણ નથી. કારણ કે આપણે થિયરીમાં એવું શીખી ગયા છે કે પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે, તો આ બે કિરણો એની મદદથી આપણને પ્રતિબિંબ મળે છે. એટલે પ્રતિબિંબની અંદર કોઈ ફરક પડશે નહીં. તો ફરક ક્યાં પડશે?
તો કે ભાઈ ફરક પડશે એમની તીવ્રતામાં, એની જે તીવ્રતા છે એ તીવ્રતામાં થોડો ઘણો ફરક પડે, કે જેથી કરીને તમારી જે પ્રતિબિંબની તીવ્રતા હતી થોડી ઘણી અંશે ઘટી શકે, અથવા અડધો ભાગ કાઢી નાખેલો છે તો એની તીવ્રતા એ પણ અડધી થઈ જશે. બરાબર? એટલે હવે તમે સોલ્યુશનમાં જોઈ શકો. પહેલી વસ્તુ કે ભાઈ વસ્તુનું જે છે એ અડધું પ્રતિબિંબ રચાતું નથી. અડધું એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ અડધી સપાટી ઢાંકી દીધી તો અડધું પ્રતિબિંબ રચાશે, નહીં એવું હોતું નથી. બરાબર? એટલે આ બાબતને તમારે ખાસ માર્ક કરવાની છે. બીજું કે અરીસો જે છે એ દરેકે દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમનો પાલન કરે છે. દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો લાગુ પડે છે. ખાલી આપણે જોયું એ કે સી માંથી પસાર થતું કિરણ એ પાછું ફેંકાવાનું નથી, પણ આપણે એની જરૂર પણ નથી. અને ત્રીજી બાબત એ છે કે તીવ્રતા તમારી જે છે એ ઘટીને કેટલી થઈ જશે? અડધી થઈ જશે. પણ પ્રતિબિંબ તો મળશે, પ્રતિબિંબને કોઈ ફરક પડતો નથી, માત્ર તીવ્રતા અડધી થશે. ચાલો આ થયું ઉદાહરણ નંબર એક. હવે ઉદાહરણ નંબર બે ની આપણે ચર્ચા કરીએ. એમની અંદર આપણને એવું કીધું છે કે એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂકેલો છે. આકૃતિને પણ આપણે જોડે જોતા જઈએ. એક મોબાઈલ ફોન મૂકેલો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો અને મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબ એની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલ એના સ્થાન ઉપર આધાર રાખશે? તો ચાલો પહેલા આકૃતિને સમજીએ. અહીંયા આપણને એવું કીધું છે આકૃતિની અંદર કે ભાઈ અહીંયા એક મોબાઈલ ફોન એને ગોઠવેલો છે વસ્તુ તરીકે, અને એનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ક્યાં રચાશે એ આપણે મેળવવાનું છે. પછી આપણે મોટવણીની એની ચર્ચા કરીએ, સમાન હશે કે નહીં હોય. ચાલો પ્રતિબિંબ મેળવવા માટે આપણે અલગ અલગ કિરણોને ધ્યાનમાં લઈએ. તો પહેલું કિરણ બિંદુ એ માંથી, ધારો કે મુખ્ય અક્ષને સમાંતર જાય, આપણને નિયમ ખબર જ છે, પાછું ફેંકાયેલું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. આ પહેલું કિરણ થઈ ગયું. બીજું કિરણ ધ્યાનમાં લઉં, એમાંથી ને એમાંથી પણ ડાયરેક્ટ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર કરીએ છીએ, તો એ કિરણ ત્યાંથી પાછું ફેંકાશે, પાછું ફેંકાયેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જશે. ત્રીજું કિરણ જે લીધું છે એ નીચેના છેડા પાસેથી લીધું છે, અને નીચેના ભાગ પાસેથી એવી રીતના પસાર કરીએ કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો અહીંયા આપાત થાય છે, ત્યાંથી એ પાછું ફરશે. આ રીતે આ ત્રણ કિરણો છે આપણે એને ધ્યાનમાં લીધા છે. હવે કયા ભાગનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એને આપણે સમજી લઈએ. ચાલો પહેલા તો જો તમે અહીંયા ઉપર જોઈ શકો છો, ઉપરના ભાગ પાસે અહીંયા બે કિરણો ભેગા થાય છે, બીજું અહીંયા પણ બે કિરણો ભેગા થાય છે. આ બંને કિરણોને જો આપણે ધ્યાનમાં લઈ લઈએ તો એના મદદથી આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એ તો આઈડિયા આવી ગયો, અને કયા ભાગનું પ્રતિબિંબ ક્યાં મળશે એ તો આપણને પહેલાથી ખબર હતી. કારણ કે વસ્તુના જે બિંદુમાંથી નીકળેલા પ્રકાશના કિરણો હોય એ જ્યાં ભેગા થતા હોય ત્યાં આપણને એનું પ્રતિબિંબ મળતું હોય. તો તમે જોઈ શકો છો આ જે કિરણ છે, આ કિરણ અને આ કિરણ, આ બંને કિરણો એ બિંદુ એ માંથી નીકળે છે, તો બિંદુ એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. પછીના જે કિરણો છે અહીંયા એ જે કિરણો છે એના માટે વિચારો. આ પોઈન્ટ તમારો જે છે એ તમે જોઈ શકો છો આકૃતિમાં કે સી બિંદુ ઉપર છે, મતલબ તમને ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ અરીસાની અંદર જો વસ્તુને આપણે સી ઉપર મૂકીએ તો એનું પ્રતિબિંબ તમને સી પર જ મળે, એટલે બી બિંદુનું પ્રતિબિંબ તમને ત્યાં જ મળવાનું છે એના એ જ ભાગ ઉપર. બરાબર? એટલે બી બિંદુનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો એ જ ભાગ ઉપર અહીંયા મળેલું છે. ચાલો બે પોઈન્ટ થઈ ગયા. આ બંને પોઈન્ટને ધ્યાનમાં લઈ અને બાકીની જે રચના છે આપણે જાતે ડ્રો કરી શકીએ. તો બાકીની જે રચના છે આપણે ડ્રો કરીએ, એટલે મોબાઈલનું તમે પ્રતિબિંબ જોઈ શકો છો. મોબાઈલ તમારી પાસે હકીકતમાં છે આ રીતે, પણ એની બાજુઓ તમે પ્રતિબિંબમાં જોઈ શકો છો કંઈક અલગ જ મળે છે. ચાલો તો હવે એમની અંદર આપણે સોલ્યુશન તરફ જોઈએ. એમાં આપણને જે વસ્તુ સમજાવી છે એ જ વસ્તુ કે પ્રતિબિંબ મેળવવું છે તો પ્રતિબિંબ મેળવવા માટે શું કરવું પડે,
તો એનો કિરણનો આખો માર્ગ આપણે દર્શાવી દીધો છે. હવે વક્રતા કેન્દ્ર પર મુખ્ય અક્ષને લંબ સમતલમાંના ભાગનું પ્રતિબિંબ એ જ સમતલમાં રચાય છે, એટલે એ જ પરિમાણનું છે. બરાબર, વક્રતા કેન્દ્ર ઉપર તમને ખ્યાલ આવે, વક્રતા કેન્દ્ર સી ઉપર તમે વસ્તુ જેટલી ઊંચાઈની મૂકો છો એટલી જ ઊંચાઈનું તમને પ્રતિબિંબ મળે છે. એટલે બી વાળો પોર્શન તમે જોઈ શકો છો અહીંયા. આ ઉપર અને નીચેનો ભાગ તમે જોઈ લો, એ બંને ભાગ એક સમાન જ છે. એટલે બી અને બી ડેશ, મુખ્ય અક્ષથી બી સુધીની ઊંચાઈ અને મુખ્ય અક્ષથી નીચે બી ડેશ સુધીની ઊંચાઈ, એ બંને સમાન છે. પરંતુ બી ડેશ સી એ મોબાઈલના જુદા જુદા ભાગોના સ્થાને અનુરૂપ વસ્તુ અંતરો અલગ અલગ હોવાથી પ્રતિબિંબ એની મોટવણી જે છે એ આપણને એક સમાન નહીં મળે. કારણ કે ઉપરની તમે રચના જોવો છો એમાં મોબાઈલ તમને દેખાય છે એ, અને નીચેનો જો પ્રતિબિંબ મળે છે એનો મોબાઈલ છે એ, એ બંને અલગ જ છે. જેથી કરીને આપણને મોટવણી જે છે એના મૂલ્ય સમાન મળતા નથી. અને બીજી વસ્તુ એ પણ છે કે અરીસાથી મોબાઈલનું અંતર બદલીએ તો પ્રતિબિંબ આપણને અલગ મળશે. એ તો આપણને ખ્યાલ જ હોય કે જો વસ્તુનું સ્થાન આપણે અલગ અલગ જગ્યા ઉપર ગોઠવીએ તો એને અનુરૂપ મળતું પ્રતિબિંબ એ પણ આપણું કંઈક અલગ જ હશે. ધારો કે વસ્તુને હું સી અને એફની વચ્ચે મૂકું છું તો મારું પ્રતિબિંબ જે મળે છે એ મને સીથી થોડું દૂર મળશે. ધારો કે વસ્તુને ખસેડીને હું સીથી દૂર લઈ જાઉં તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળશે. એટલે અહીંયા પણ એ જ વસ્તુ કીધી છે કે જો તમે મોબાઈલનું સ્થાન બદલશો તો એનું જે પ્રતિબિંબ મળે છે તમને એ પણ અલગ અલગ જગ્યા ઉપર જ મળશે. ખ્યાલ આવશે? એટલે ખાસ તમારે એ બાબતને ધ્યાનમાં લેવાની છે કે અહીંયા વક્રતા કેન્દ્ર સી વાળો જે ભાગ છે, આ વક્રતા કેન્દ્ર સી વાળો ભાગ એ તો એની જ પોઝિશન ઉપર મળે છે, પણ બિંદુ એનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો અહીંયા મળે છે. બીજી વસ્તુ તમે એ જો, બિંદુ એની હાઈટ આટલી છે તો અહીંયા તમને એડેસની જે હાઈટ મળે છે એના કરતા ઘણી વધારે છે. એટલે મોટવણી તમને એક સમાન મળવાની નથી, મોટવણી સમાન નહીં મળે. અને બીજી વસ્તુ, તમે મોબાઈલનું સ્થાન બદલશો તો મોબાઈલનું જે સ્થાન બદલતા એનું પ્રતિબિંબ જે છે એ પણ બદલાશે. બરાબર, એટલે આ બંને ઉદાહરણો છે સિમ્પલ જ, ખાલી આકૃતિ તમને સમજાશે તો તમને આ ઉદાહરણો પણ સમજાઈ જશે.